સ્ટાર્ટિંગમાં તથાસ્તુ જોઈન કર્યું ત્યારે બહુ ઈચ્છા નહોતી, અને મને અને મારા ઘરમાં મારા ફેમિલીમાં મારા હસબન્ડને એમ જ હતું કે આ તે ખોટું ખોટા પૈસા ભર્યા છે. જિગ્નેશ શ્રોફ, માય વાઈફ પિંકી શ્રોફ, અમારી ડોટર અનિકા શ્રોફ માટે આ સેમિનાર અટેન્ડ કર્યો હતો. અને સેમિનાર અટેન્ડ કર્યો ત્યારે એક ફિલિંગ એમ હતી કે ભાઈ આ બધું તો નાના મોટા પાયે થતું હોય છે, કેટલું સક્સેસફુલ રહેશે, શું છે શું નહીં એ બહુ ખબર નથી. મારું નામ દીપેશ જાગ્યા છે ને મેં આ જ્યારે સેમિનાર થયું હતું ત્યારે અટેન્ડ બી કરેલો છું. પણ ત્યારે એવું વિચારો હતો કે હાલ 6 વર્ષ છે, તો 6 વર્ષ એ મેચ્યોરિટી લેવલ છે કે કન્ટિન્યુઅસલી 4 કલાક યા 5 કલાક બેસી શકશે કે નહીં. પણ મેં જે મેં કીધું ચલો ટ્રાય કરીએ કે એટલીસ્ટ 5-6 કલાક બેસશે તો કંઈક શીખશે એમ. જેમ જેમ દિવસો ગયા, મતલબ સેશન્સ ગયા, 7-8 સેશન સુધી હજી એટલું કંઈક મેચ્યોરિટી યા એવું જોયું છે તો હજી નાનપણ તો છે જ, પણ એટલું કોન્સન્ટ્રેશન નહોતું રહેતું. પણ જેમ જેમ ગયા 8 સેશન 9 સેશન ગયા એના પછીથી થોડુંક મેચ્યોરિટી આવી છે, પ્લસ કોન્સન્ટ્રેશન વધ્યું છે. મેચ્યોરિટીમાં મને ઘણો ફરક લાગ્યો છે, એના વાંચવામાં, એના કોન્સન્ટ્રેશનમાં. જે વસ્તુ પત્તા જાણે કલાક થતો હોય એ વસ્તુ હવે 1/2 કલાકમાં પતી જાય, અને એના કોન્ફિડન્સ લેવલ પર ઘણો ફરક છે. પ્લસ એનો થિંકિંગ પાવર જે છે એ ઘણો સુધર્યો છે, કોન્ફિડન્સ લેવલ વધ્યો, એનું જે ગુસ્સો હતો એ ઓછો થઈ ગયો, અને એની મેચ્યોરિટી બી વધી છે, કોન્સન્ટ્રેશન બી ખાસું વધી ગયું છે. જે એ પૂરું એક સબ્જેક્ટ પાછળ જે 2-2, 3-3 દિવસ લેતી હતી, આજે 1.5 દિવસની અંદર એ કમ્પ્લીટ કરી શકે છે. પહેલાં જે નેગેટિવિટી આવતી હતી કે આ નહીં થાય, આ હું નહીં કરી શકું, એ વસ્તુ હવે નથી રહી. એ બધામાં ઇન્ટરેસ્ટેડ છે અને કરવા લાગ્યો છે. પ્લસ અમુક વખતે જે ખરાબ વિચારો આવતા હોય કે ખરાબ સપના આવતા હોય એમાં પણ ઘણો ફરક છે, કારણ કે અહીંયાથી જે ડેલી અફર્મેશનનું રેકોર્ડિંગને એ લોકોને બતાવે છે અને સંભળાવે છે, એનાથી એનામાં એ ખરાબ વિચારોનું પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે કે હવે એ સારું જ વિચારતો હોય છે અને ખરાબ સપના એના બંધ થઈ ગયા છે. એજ્યુકેશન બાબતમાં પણ ઘણો ફેર આવ્યો છે, એ સિન્સિયરનેસ, એનામાં કામ જે એકદમ ગુસ્સા હતા એના કામમાં એ બધી જગ્યાએ ફેર પડ્યો છે એની. પછી જ્યારે 7-8 સેશન થયા પછી મેં જ્યારે એ લોકોને ઘરે એ લોકોને બ્લોક્સ અને જે કલર્સ અલગ અલગ કાર્ડ્સ બધું આપીને મેં જ્યારે જોયું, મેં મારી ખુદ જાતે પ્રેક્ટિસ કરાવી ત્યારે મને ટ્રસ્ટ થઈ ગયો કે યસ, આ મારા પૈસા લેખે લાગ્યા છે અને અહીંયા મેં મૂક્યા છે એ પ્રોપર મૂક્યા છે. એમની અલગથી એક સ્કિલ ડેવલપ થઈ કે જે આ સ્કિલ વિશે અમને પણ ખબર નહોતી. આનાથી એક તો એમનું કોન્સન્ટ્રેશન પાવર બહુ વધ્યો, બીજું એક છે કે એમનું ઇમેજિનેશન પાવર, ક્રિએટિવિટી કરવા માટેનું એ બધું સારું એવું થયું. ત્રીજી એક વસ્તુ છે કે એમને પોતાનું ડિસિઝન કેવી રીતે લેવું એ આનાથી વધારે ક્લિયરિટી આવી એ લોકોને, કારણ કે એ લોકો હાથમાં બોલ્સ કે બબલ્સ લઈ અને એના કલર વિશે વારંવાર એમના મગજ ઉપર, બ્રેઇન ઉપર એ લોકો ટકોર કરીને એક નિર્ણય ઉપર આવ્યા કે ભાઈ આ જ કલર છે, તો એનાથી ડિસિઝન પાવર એમનો સારો એવો ડેવલપ થયો. કન્સન્ટ્રેશન બઢતા હૈ, ક્રિએટિવિટી મેં મેરે બચ્ચે મેં દેખી હૈ, એન્ડ ઇટ ઇમ્પ્રૂવ્સ કોન્સન્ટ્રેશન, સો ઇટ ઇઝ નાઇસ પ્રોગ્રામ ફોર ચિલ્ડ્રન્સ. મારું નામ હેરીના શાહ છે અને મારી બંને ડોટર અહીંયા મિડ ટ્રેનમાં આવેલી છે. સેમિનાર મેં એટેન્ડ નહોતો કર્યો, મારા હસબન્ડે એટેન્ડ કર્યો હતો, પણ એમની વાત ઉપરથી હું અહીંયા લાવી. શરૂઆતના પહેલાં 2-3 વીકમાં તો એટલો બધો ખ્યાલ નહોતો આવ્યો, પણ ધીરે ધીરે બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાની શરૂઆત થઈ ગઈ. અને અત્યારના ઘણો બધો એ લોકો બ્લાઇન્ડલી બધું ઘણું બધું કરી શકે છે, કે એક ગર્લ માટે પણ એ વસ્તુ જરૂરી છે, ગમે તે પરિસ્થિતિમાં એ બહાર નીકળવા માટે પણ એ વસ્તુ જરૂરી છે. આઈ થિંક કે આ સેમિનાર કરાવવો જ જોઈએ અને એના નેક્સ્ટ સ્ટેજ ઉપર જવું જ જોઈએ.